નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના શેરબજારના વિશ્લેષણના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે શેરબજારના તજજ્ઞ નિષ્ણાત, મુંબઈની અને સમગ્ર ભારતની ખૂબ પ્રખ્યાત કંપની કેયા ચોક્સી સિક્યોરિટીઝના સંચાલક શ્રી દેવેનભાઈ ચોક્સી. દેવેનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. શેરબજારમાં હાલની અંદર ખૂબ બધી વ્યથા છે તેમ કહી શકાય, કારણ કે કોઈ રેન્જ પકડાતી નથી. વધે છે તો 100% ખાતરી છે કે ઘટવાનું તો છે જ, અને એટલા માટે કેવી રીતે કમાવવું એક બહુ મોટો પડકાર છે આપણા સૌને માટે, રોકાણકારોને માટે. અને તેથી આપણે દેવેનભાઈ પાસેથી આ જગલેરી આજે જાણવાની કોશિશ કરીશું કે આવા માર્કેટની અંદર કોઈ એક રોકાણકારે શું કરવું જોઈએ. મારી દ્રષ્ટિએ લાંબા ગાળાના રોકાણકારોની જે વાત દેવેનભાઈને મિત્રો કરતા હોય છે, પરંતુ હવે એ ગાળો ખૂબ લાંબો થઈ ગયો છે કે 3 કે 4-5 વર્ષનું પણ તમે હોરાઇઝન લો કે વ્યૂ લો તો પણ કદાચ એટલા પૈસા મળશે કે કેમ, તે એક બહુ મોટો પ્રશ્ન છે એવું અત્યારે તો લાગી રહ્યું છે. આવા સંજોગોની વચ્ચે અને ખાસ કરીને સરકારની જે કેટલીક નીતિઓ છે, સરકારનું પોતાનું ધચુપચું હોય, આંતરરાષ્ટ્રીય પરિબળો કદાચ સ્થિર થયા હોય તેવું બની શકે, પરંતુ આંતરિક પરિબળો એટલા સ્થિર થયા નથી. ફુગાવો વધે છે, મોંઘવારી વધે છે, વરસાદનું ઠેકાણું નથી. આવા નેગેટિવ સર્કમસ્ટેન્સીસની અંદર ઇન્ડિયન માર્કેટનું શું થશે તે પણ એક બહુ મોટો પ્રશ્ન છે. આ કાર્યક્રમ ચાલતો હોય તે સમયગાળા દરમિયાન આપ ફોન નંબર 6533700 પર પ્રશ્ન પૂછી આપની સમસ્યાનું સમાધાન કરી શકો છો. મારી સાથે ઉપસ્થિત છે શ્રી દેવેનભાઈ ચોક્સી. દેવેનભાઈ, પ્રસ્તાવના બાંધીએ કાર્યક્રમની શરૂઆતની અંદર પહેલાં 5 મિનિટ આપણે દર્શક મિત્રોને જે ટ્રેન્ડ અત્યારે છે એ ટ્રેન્ડ વિશેની સમજ આપીશું, અને ત્યારબાદ આપણે તેના કારણોમાં જઈશું. થેન્ક યુ નિખિલભાઈ અને દર્શક મિત્રો સુરત ચેનલના. ખરેખર આઈ થિંક એક ઇકોનોમી માટે બી એક ખરેખર એક ચેલેન્જિંગ પીરિયડ છે. માર્કેટ બી એક આઈ થિંક ઘણા ચેલેન્જિંગ પીરિયડમાંથી પસાર થઈ ચૂક્યું છે અને થઈ રહ્યું છે. મારું એવું એક માનવું છે કે જ્યારે જ્યારે આવા ચેલેન્જિંગ પીરિયડમાંથી માર્કેટ પસાર થતું હોય ત્યારે એની અંદર એક સારા કારણો જન્મતા હોય છે, અને આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે એ સારા કારણોની કદાચ શરૂઆત થઈ ચૂકી છે. કેવી તેને એક્સપ્લેન કરી શકાય? આપણે જો લગભગ છેલ્લા 24 વર્ષની એક આઈ થિંક એક અમે લોકો એક પેટર્ન સ્ટડી કરી છે કે આપણે ત્યાં આગળ લગભગ એક 8-8 વર્ષની એક પેટર્ન સેટ થઈ છે. 1984 થી 1992 એની અંદર માર્કેટની અંદર આપણે એક ટાઈમ જોયો હતો કે જે 1984 થી 1992ની વચ્ચે 1992માં જ્યારે હર્ષદ મહેતાની તેજી આવી ત્યારે બજારમાં એક પીક થયું હતું. બજાર એની પહેલાંના 4 વર્ષોમાં 1998માં માર્કેટે એક બોટમ બનાવ્યું હતું, અને પછી ત્યાંથી માર્કેટે રેલી સ્ટાર્ટ કરી અને 1992માં પીક થયું. એ સેમ પેટર્ન 1992 અને 2000ની વચ્ચે પણ જોવા મળી છે કે જ્યારે 1992 પછી જે માર્કેટમાં ફોલ આવ્યો તે 1996 સુધી માર્કેટમાં એક લાંબા સમય માટેનો ફોલ હતો, અને પછી જ્યારે 1998 થી 2000ની વચ્ચે તેજી આવી અને 2000માં .com બસ થયું ત્યારે માર્કેટમાં ફરીથી પાછો ફોલ આવ્યો. એ પાછો ફોલ લગભગ 2003-04 સુધી આઈ થિંક ચાલુ રહ્યો હતો, અને ફરીથી પાછું 2007-08ની અંદર માર્કેટની અંદર એક આઈ થિંક રેલી આવી હતી. તો મારો પોઈન્ટ એક એવો બને છે કે 8-8 વર્ષની જે એક સાયકલ ઊભી થઈ છે આ માર્કેટની અંદર, એ સાયકલ પ્રમાણે જોઈએ તો છેલ્લા 24 વર્ષમાં હંમેશા છેલ્લા 4 વર્ષની અંદર માર્કેટે તેજી પકડી છે. જો આ જ વસ્તુ બરાબર આપણે એનાલિસિસ કરીને 2008 થી 2016ના પીરિયડમાં પુટઅપ કરીએ તો 2008માં જે માર્કેટમાં ફોલ આવવાનો સ્ટાર્ટ થયો તે મારા ખ્યાલથી 2012માં પતી ગયો છે, અને 2012થી અહીંયા આગળથી માર્કેટમાં એક રેલી સ્ટાર્ટ થવાનું શરૂ થઈ રહ્યું છે, જે મને એવું લાગે છે કે 2016 સુધીમાં આઈ થિંક પીક થશે. અને એ પીક થતી હશે એ પીરિયડની અંદર જે લોકો શરૂઆતના વર્ષોમાં ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં એન્ટર થશે એ લોકોને ક્રીમ મળશે, અને જે લોકો છેલ્લા વર્ષોમાં માર્કેટમાં એન્ટર થશે એ લોકોને ફક્ત કદાચ આઈ થિંક એટ ધ એન્ડ ઓફ ઇટ ફક્ત થોડું તમને ગળપણ ચાખવા જ મળશે, ક્રીમ ખાવા નહીં મળે. તો મારો પોઈન્ટ એક એવો રહ્યો છે કે અત્યારે એક સારો ટાઈમમાં આપણે એન્ટર થયા છે. અમુક કારણો બી પોઝિટિવ થતા જાય છે. રૂપિયો 56 પર છે તો આઈ થિંક હું એને એક પોઝિટિવ જોઉં છું કે ઓવરસીઝ ઇન્વેસ્ટરો આ લેવલ પર પૈસા લાવવા માટે વધારે એન્કરેજ થઈ રહ્યા છે. ઓલરેડી છેલ્લા 2 મહિનામાં આપણે ઘણા અંશે ETFના પૈસા માર્કેટમાં આવ્યા એ જોયું છે, એના પછી લોંગ ઓનલી ઇન્વેસ્ટરના પૈસા આવે એવી એક પૂરેપૂરી પોસિબિલિટી દેખાઈ રહી છે. એટ ધ સેમ ટાઈમ જે બેંકના વ્યાજના રેટ છે તે બી ઘટવાના શરૂ કરવામાં આવ્યા છે, અને આઈ થિંક મારા હિસાબે આવતા 4-8 ક્વાર્ટરની વચ્ચે ફર્ધર ઘટશે.
ફાઇનાન્સ મિનિસ્ટરે ચિદમ્બરમ સાહેબે જે આવીને નવા નવા પગલાં લેવાના ચાલુ કર્યા છે એ બી એક સજેસ્ટ કરે છે કે અહીંયાથી માર્કેટની અંદર અમુક કારણો પોઝિટિવ તરફ જતા જાય છે. કોર્પોરેટ ઇન્ડિયાના વર્કિંગ તમે જુઓ તો વર્કિંગ ખરાબ નથી, અને એટ ધ સેમ ટાઈમ આ વર્કિંગમાં તમે એક વસ્તુ માર્ક કરો કે ઇન્ડિયાના કોર્પોરેટ પાસે લગભગ 5.5 લાખ કરોડ કેશ પડ્યા છે, જે આટલા વર્ષોમાં કોઈ દિવસ નથી રહ્યું. તો ઘણા કારણો પોઝિટિવ છે. જે અત્યારની તારીખમાં નેગેટિવ છે એ ક્રાઇસિસ ઓફ કોન્ફિડન્સ, કે જેમાં આપણે વિશ્વાસ નથી. મને એવું લાગે છે કે વિશ્વાસ બી ધીમે ધીમે રિટર્ન થશે માર્કેટની અંદર. પણ જે લોકો વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ લોકો માટે આ સમય ઉત્તમ સમય છે એવું માનું છું, કારણ કે સમય અહીંયાથી બદલાતા ટાઈમ નહીં લાગે, અને એટ ધ સેમ ટાઈમ આપણે સારો ગ્રોથ જોઈ શકશું, જેની ચર્ચા આપણે અમુક પછીના ક્વેશ્ચનમાં બી કરશું. પણ એક બેકગ્રાઉન્ડ પ્રિપેર કરું તો એવું લાગે છે કે આઈ થિંક વી મે હેવ પ્રોબેબલી ક્રોસ ધ વર્સ્ટ એવર પીરિયડ, અને હવે સારા સમય તરફ આપણે જતા હોય એવું મને લાગી રહ્યું છે. તો આશાસ્પદ આ વિધાન પછી કાર્યક્રમ આગળ વધીએ. જો કે આશાસ્પદ વિધાનના સંદર્ભની અંદર ઘણા બધા પેટા પ્રશ્નો ઉપસ્થિત થાય છે, અને દર્શક મિત્રોના ટેલિફોન આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. આપણે એક પછી એક એમના પ્રશ્ન પણ લઈશું, સાથે સાથે આ કારણોને પણ સમજવાની કોશિશ કરીશું. તમે કહો છો કે સારા દિવસો આવી રહ્યા છે, પરંતુ ગવર્મેન્ટ બિલકુલ સ્ટેબલ નથી. કઈ ઘડીએ એ ટોપલ થઈ જાય એવું અત્યારે તો બધાને લાગી રહ્યું છે. વિલ ઇટ બી ઇફેક્ટેડ ટુ ધ સ્ટોક માર્કેટ? સૌથી પહેલો પ્રશ્ન. આજે કંઈક થઈ જાય ને ગવર્મેન્ટ કોલેપ્સ થઈ જાય તો એને કારણે સ્ટોક માર્કેટ અચમચી જાય, અથવા તો FII જે ફોરેન ઇન્વેસ્ટર્સ છે તે લોકો અચાનક ઇન્ડિયન માર્કેટમાંથી ચાલ્યા જાય, એવી શક્યતાઓ તમે જુઓ છો ખરા? વેલ, આઈ થિંક સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર પહેલાં લઈને પછી ગવર્મેન્ટ પર લઈએ. આ પ્રશ્ન ઉધનાથી બિલાલભાઈ મેમને પૂછ્યો છે. યા, એટલે પોસિબલ છે કે અહીંયા આગળ ઓવરસીઝ ઇન્વેસ્ટરો એકવાર અહીંયાથી ફંડ્સ પાછા વિડ્રો કરે. ક્યારે એ થઈ શકે? જો ગવર્મેન્ટના પોલિસી એક્શન્સ બિલકુલ નહીં આવવાના હોય, જે ફિસ્કલ ડેફિસિટ ઘટાડવા માટે અને કરંટ અકાઉન્ટ ડેફિસિટ ઘટાડવા માટે મિસ્ટર ચિદમ્બરમે જે હમણાં વાત કરી છે એના પર જો કોઈ નિર્ણય નહીં લેવાય તો ચોક્કસ આઈ થિંક અહીંયા આગળ એક હતાશા આવશે, અને એને કારણે રેટિંગ કંપનીઓ ઇન્ડિયાનો આઉટલુક નેગેટિવ કરશે અથવા ડાઉનગ્રેડ કરશે. તો એ સિચ્યુએશનમાં એકવાર પૈસા રિટર્ન થઈ શકે છે ઇન્ડિયામાંથી. બટ મારો પોઈન્ટ હંમેશા એક એવો રહ્યો છે કે જ્યારે જ્યારે આ વસ્તુ આ લેવલ પર પહોંચી છે ત્યારે ગવર્મેન્ટે ડિસિઝન લીધા જ છે. મારું એવું માનવું છે કે ફિસ્કલ કન્સોલિડેશન કોઈ ચોઇસ નથી, આઈ થિંક ડિસિઝન લેવાઈ રહ્યા છે. FDI ઇન રિટેલ અને FDI ઇન ઇન્સ્યોરન્સ, એને માટે બી મારા ખ્યાલથી આઈ થિંક અમુક વ્યૂઝ ફોર્મ થઈ રહ્યા છે, એટલે એ બી ડિસિઝન લેવાઈ રહ્યું છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે ફ્યુઅલની અંદર સબસિડીના જે ઇસ્યુઝ છે એ સબસિડી બી કઈ રીતે ઘટાડવી એને માટે બી આઈ થિંક અમુક ડિસિઝન લેવાઈ રહ્યા છે. તો મારું એવું માનવું કે છે કે આઈ થિંક મે બી વી હેવ નોટ સીન ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમ ડિસિઝન નથી લેવાયા, પણ હવે પછીના પીરિયડની અંદર આઈ થિંક ડિસિઝન લેવાનું શરૂ થશે એવું એક હું માનું છું. અને દેટ ઇઝ વેર આઈ એમ સજેસ્ટિંગ કે અહીંયા આગળથી આઈ થિંક સારા કારણો કેવી રીતે જન્મી શકે તેના પર ધ્યાન રાખવું વધારે જરૂરી બને છે, ઇન્કલુડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટો કેવી રીતે સ્ટાર્ટ થઈ શકે એના પર ધ્યાન રાખવું જરૂરી બને છે. તો એ વસ્તુ પર આપણે ધ્યાન રાખીએ. જે પોલિટિકલ ઇસ્યુઝ માટે તમે જે પોઈન્ટ પુટઅપ કર્યો છે, મને એવું એક લાગે છે કે ગુજરાતનું જે ઇલેક્શન છે ઇટ વુડ બી અ કેટાલિસ્ટ ફોર ધી ગવર્મેન્ટ કઈ આવશે સેન્ટરમાં આવતા 2 વર્ષમાં. જો ગુજરાતના ગવર્મેન્ટની અંદર જે અત્યારે તારીખમાં એક અપેક્ષા રખાય છે કે આશા રખાય છે કે નરેન્દ્ર મોદી સાહેબની ગવર્મેન્ટ જો અહીંયા ફરીથી થમ્પિંગ મેજોરિટી સાથે આવે તો આવતા સમયોની અંદર આઈ થિંક એક ઇન્ડિયાના એક કન્ટ્રી લેવલ પર ફરીથી પાછું એ ગવર્મેન્ટ BJPની ગ્રેટ ગવર્મેન્ટ આવે એવી એક પોસિબિલિટી છે, અને લોકોને ખરેખર એક બદલાવ જોઈ રહ્યા છે. તો જો જે ગવર્મેન્ટ કામ કરતી હશે એ ગવર્મેન્ટ સેન્ટરમાં આવશે તો સર્ટનલી આ પૈસા જોરથી ઇન્ડિયામાં ફરીથી પાછા આવવાના સ્ટાર્ટ થશે, એનાથી રૂપિયો પણ અપ્રિશિએટ થશે, એને કારણે ઇકોનોમીની જે અત્યારે વ્હીલ જે જામ થઈ ગયા છે એ વ્હીલ રિલીઝ થવાના સ્ટાર્ટ થશે, અને થિંગ્સ વુડ સ્ટાર્ટ વર્કિંગ લિટલ બિટ મોર પોઝિટિવ. સો હું ઘણી પોસિબિલિટીઝ જોઈ રહ્યો છું, અને આ પોસિબિલિટીઝ જ્યારે જ્યારે થતી દેખાય તેના પર આપણે માર્કેટનો અમુક વ્યૂઝ ફરીથી પાછા બિલ્ડ કરશું. પણ એઝ ઓફ નાવ આઈ સી મોર પોસિબિલિટીઝ ટુવર્ડ્સ ઇટ હેપનિંગ દેન અધરવાઇઝ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને દેવેનભાઈની સાથે વધુ વાતોને સમજવાની કોશિશ કરીએ. બિલાલભાઈ મેમનના પ્રશ્ન પછી જે વાત મિસ્ટર ચિદમ્બરમના સંદર્ભમાં કરી, સુરેશભાઈ પટેલે કતારગામથી ખૂબ રોષપૂર્વક પ્રશ્ન પૂછ્યો છે. ત્યાં મિસ્ટર ચિદમ્બરમ જ્યારે પહેલી વખત નાણામંત્રી હતા ત્યારે બિલકુલ સ્ટોક માર્કેટના વિરોધી હોય એવું લાગતું હતું. હાઉ કેન યુ એક્સપેક્ટ કે એ સ્ટોક માર્કેટ માટે સારા પગલાં લે? માત્ર ઇલેક્શન કે પછી ખરેખર એમની કંઈ મતિ સુધરી ગઈ છે?
મારા ખ્યાલથી સ્ટોક માર્કેટ તરફના પગલાં લેશે કે નહીં લેશે કેવું થોડુંક અત્યારે જલ્દી હશે, પણ મને એવું લાગે છે ઇકોનોમીને રિવાઇવ કરવા માટેના પગલાં એ ચોક્કસ લઈ રહ્યા છે. એ જરૂર જાણે છે કે અહીંયા ફિસ્કલ કન્સોલિડેશન લાવવું જરૂરી છે, સબસિડી પર કાપ મૂકવો જરૂરી છે, જે પ્રોજેક્ટો અટકી ગયા છે એન્વાયરમેન્ટલ કન્સર્નને કારણે એ પ્રોજેક્ટો સ્ટાર્ટ કરવા જરૂરી છે. અને ચોક્કસ એક વસ્તુ એ પણ દેખાઈ રહી છે કે ઓવરસીઝ ઇન્વેસ્ટર તરફથી જે ફંડ્સ લાવવાના છે ઇન્ડિયામાં તે બી જરૂરી છે. અને અત્યારે એટલા આ સમયમાં કદાચ એટલા માટે બી આ વસ્તુ વધારે મિનિંગફુલ લાગે છે. બે વર્ષ પછી જ્યારે ઇલેક્શન છે તો એ ઇલેક્શનમાં જતાં પહેલાં આ ગવર્મેન્ટે વોટર્સ પાસે જઈને કહેવું પડશે કે અમે કોઈ શું શું કામ કર્યા છે. અને જો આ સ્ટેજમાં જો એ લોકો આ ડિસિઝન નહીં લઈ શકે તો એ લોકો વોટર્સને શું શું જવાબ આપશે. મારા ખ્યાલથી ચિદમ્બરમ સાહેબને એ લોકો ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે લાવ્યા છે અને એની પાસે અમુક વસ્તુ એક્સપેક્ટ કરી રહ્યા છે, એને કારણસર જ એમને ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે લાવ્યા છે. તો હું એવું માનું છું કે કદાચ પાસ્ટમાં અમુક વસ્તુ નથી પોસિબલ થઈ, પણ હવેના ટાઈમની અંદર કદાચ એ વસ્તુ પોસિબલ થઈ શકે એટલી જ એની આશા તો જરૂર રાખી શકાય. વેધર ઇટ વિલ હેપન ઓર ઇટ વિલ નોટ હેપન, આઈ થિંક ટાઈમ વિલ ટેલ, બટ એટલી એની આશા જરૂર રાખી શકાય એ વસ્તુ માટેની કે પોઝિટિવ પગલાં લેવામાં આવે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. આપે કહ્યું તે પ્રમાણે બેંક વ્યાજદરની અંદર ઘટાડો થવાની શક્યતાઓ છે, પરંતુ લુકિંગ ટુ ધ જીડીપી, લુકિંગ ટુ ધ ઇન્ફ્લેશન, હાઉ ઇટ વિલ બી પોસિબલ? અગેન, આઈ થિંક ઇન્ફ્લેશનનો મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ મેં એક હંમેશા વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે તમે છેલ્લા લગભગ 5-6 વર્ષનો તમે એક ટ્રેક રેકોર્ડ કાઢીને જુઓ આરબીઆઈનો, જ્યારે જ્યારે ઇન્ફ્લેશન વધીને આવ્યું છે ત્યારે એ લોકો ઇન્ટરેસ્ટ રેટ વધારવાની સ્ટાર્ટ કર્યું છે અને એ લોકો સફળ નથી રહ્યા. તમે છેલ્લા લગભગ 15 વર્ષનો ઇન્ફ્લેશનનો ટ્રેક રેકોર્ડ કાઢીને જુઓ, ઇન્ફ્લેશન લાંબુ ઘટ્યું જ નથી. ઇનફેક્ટ આઈ થિંક ઇન્ફ્લેશન ઘટાડવું હોય તો સૌથી પહેલી જરૂરિયાત છે કે આ ઇકોનોમીની અંદર તમારે સપ્લાય સાઇડ સિચ્યુએશન મજબૂત કરવી પડે. મોર એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ શુડ બી પ્રોડ્યુસ્ડ, મોર ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ શુડ બી પ્રોડ્યુસ્ડ, અને એ પ્રોડ્યુસ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોટલનેક્સ રિમૂવ કરવા પડે. અનફોર્ચ્યુનેટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોટલનેક્સ રિમૂવ થતા નથી. પાવરની સિચ્યુએશન આજની તારીખમાં બી પ્રિકારિયસલી પ્લેસ થઈ છે, જે પહેલાં કેટલા વર્ષોમાં બી આ જ રહી છે. તો જ્યાં સુધી તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોટલનેક્સ નહીં રિમૂવ કરો, સપ્લાય સાઇડ સિચ્યુએશન નહીં ઇમ્પ્રૂવ કરો અને એને કારણે તમે પ્રોડક્શનની કોસ્ટ નીચે નહીં લાવો, તો ઇન્ફ્લેશન કોઈ દિવસ ઘટવાનું જ નથી. આરબીઆઈએ છેલ્લા 5-6 વર્ષની અંદર ઇન્ફ્લેશન ઘટાડવા માટે જ્યારે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા છે ત્યારે એ લોકો ફક્ત ઇકોનોમીને સ્લો ડાઉન તરફ જ લઈ ગયા છે અને અત્યારે બી એ જ વસ્તુ થઈ છે. એટલે મારું એવું માનવું છે કે પ્રોબેબલી લર્નિંગ ફ્રોમ પાસ્ટ, એવરીબડી એક્નોલોજીસ નાઉ કે ઇન્ફ્લેશન ઘટાડવા માટે સપ્લાય સાઇડ પર વધારે કામ કરો, વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્પેન્ડિંગ કરો અને એના પછી તમે ઇન્ફ્લેશન ઘટાડવા માટે તમે આરબીઆઈથીની રેટ પોલિસીને તમે કંટ્રોલમાં લાવો. હું નથી માનતો કે આરબીઆઈ વિલ ગો અનરિયાલિસ્ટિક, આરબીઆઈ વિલ ગો વેરી રિયાલિસ્ટિક નાઉ. દે વિલ બ્રિંગ ડાઉન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને આવતા 4-8 ક્વાર્ટરની વચ્ચે વિલ સી અ સિસ્ટમેટિક રિડક્શન ઇન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એન્ડ દેટ ઇઝ વેટ આઈ થિંક વિલ સ્ટાર્ટ ધ ઇકોનોમિક રિવાઇવલ ઇન ધ કન્ટ્રી. અને એનાથી આઈ થિંક ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન પણ બી વધીને આવશે અને અલ્ટિમેટલી ઇન્ફ્લેશન પર બી એને કારણે કાબુ આવશે. સો આઈ થિંક ઘણી બધી વસ્તુ ઇન્ટ્રીકેટેડ છે, પણ મારા ખ્યાલથી આ વસ્તુ પોસિબલ છે આવતા સમયની અંદર રિઝલ્ટ લાવવા માટે. રાઈટ દેવેનભાઈ, તમે ડાઉનગ્રેડ કરતી જે કંપનીઓ છે તેની વાત કરી, ખાસ કરીને મૂડી સહિતની કોઈ પણ એ પ્રકારની કંપનીઓ, એવી વિશ્વસનીયતા કેટલી? અગેન આઈ થિંક અ ગુડ ક્વેશ્ચન. એ લોકો ડેફિનેટલી આઈ થિંક એ લોકો પાસ્ટ ડેટા પર વધારે કામ કરતા હોય છે, ફ્યુચર પોસિબિલિટી પર એ લોકો કામ નથી કરતા હોતા. મને એવું લાગે છે કે જ્યારથી 2008માં જે ડિબેકલ થયો અને રેટિંગ કંપની પર એક ક્રિટિસિઝમ બિલ્ડ થયું હતું, એના પછી રેટિંગ કંપનીઓએ બી પોતાનો એપ્રોચ થોડોક બદલ્યો છે. હું એવું માનું છું કે એ લોકો હવે આજની તારીખમાં સૌથી પહેલાં આઉટલુક આપે છે અને પછી રેટિંગ ડાઉનગ્રેડ કરે છે. તો તમે માર્ક કરશો તો અત્યારની તારીખમાં રેટિંગ કંપનીઓએ ફક્ત આઉટલુક ઘટાડ્યું છે, એ લોકોએ રેટિંગ ડાઉનગ્રેડ નથી કર્યા, રેટિંગ હજુ બી સેમ લેવલ પર જ છે. મારું એવું માનવું છે કે એ લોકો જો ગવર્મેન્ટ કોઈ બી પોલિસી એક્શન નહીં લે તો એ લોકો ફર્ધર આઉટલુક ઘટાડશે, રેટિંગ ડાઉનગ્રેડ નહીં કરે, વિચ મીન્સ દેટ દે વિલ ટેલ ગવર્મેન્ટ કે ઇફ યુ ડોન્ટ ટેક કરેક્ટિવ મેજર્સ દેન વિલ ફોર્સ ધ રેટિંગ ડાઉનગ્રેડ, ટિલ દેટ ટાઈમ દે વિલ નોટ બ્રિંગ ધ રેટિંગ ડાઉનગ્રેડ. અને એ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીએ તો મને એવું લાગે છે કે જો અમુક પોલિસી મેજર્સની આપણે જે વાત કરી એ નહીં લેવાય તો એ લોકો આઉટલુક ઘટાડશે અને રેટિંગ ઘટાડવા માટેના સંકેતો આપશે. મારા ખ્યાલથી ગવર્મેન્ટ ઇઝ ફૂલી અવેર અબાઉટ ઇટ અને બિકોઝ ઓફ દેટ આઈ થિંક દે વિલ પ્રોબ્લી સ્ટાર્ટ ટેકિંગ એક્શન્સ એન્ડ દેટ વિલ પ્રિવેન્ટ ધી રેટિંગ એજન્સીઝ ટુ બ્રિંગ ડાઉન ધ આઉટલુક ઓફ ધી કન્ટ્રી. સો આઈ થિંક વી આર લુકિંગ મોર ટુવર્ડ્સ બેટર પોસિબિલિટીઝ. પ્રોબેબલી વી હેવ સીન લોટ ઓફ વર્સ્ટ ઇન ધી એન્વાયરમેન્ટ અને એટલી બધી નેગેટિવ સેન્ટિમેન્ટ સાથે આપણે અત્યારની તારીખમાં જીવી રહ્યા છે કે જેને કારણે આપણે કદાચ પોઝિટિવ તરફ વિશ્વાસ નથી, પણ એ વિશ્વાસ કદાચ આવવાનો સ્ટાર્ટ થશે, અમુક એક્શન લેવાના ચાલુ થશે એની સાથે સાથે. નયનભાઈ સાહેબ ભટારથી પ્રશ્ન પૂછે છે કે રૂપિયો જ્યારે
ઘરડો થઈ ગયો તેવું લાગતું હતું, 60 સુધી પહોંચી જાય તેવું લાગતું હતું, અચાનક ફરી પાછો એ રિવર્સ થયો. વોટ ઇઝ ધ રીઝન ફોર ધેટ? એ શું માત્ર સત્તો હતો? બે રીઝન આઈ થિંક. સૌથી મોટી વાત, જે ક્રૂડ ઓઇલના ભાવ જે લગભગ ઓલરેડી 130ની ઉપર પહોંચી ગયા હતા એ ઘટી, અને એક વખત બ્રેન્ડ ક્રૂડ 90ની નીચે આવી ગયું. દેટ ઇઝ વન પોઝિટિવ થિંગ. અને એને માટે લાર્જલી રિસ્પોન્સિબલ ઇઝ જીઓપોલિટિકલ સિચ્યુએશન, કે જેની અંદર ઈરાનનું ક્રૂડ તમને પાછું આવવાનું સ્ટાર્ટ થયું સિસ્ટમની અંદર. મારું એવું માનવું છે કે જો ક્રૂડ ઓઇલનો ભાવ ઘટીને રહેશે તો રૂપિયો આ લેવલ પર સસ્ટેન નહીં થાય, રૂપિયો બી અહીંયાથી એપ્રિશિએટ થશે. 50-52ની આસપાસ આવવાની રૂપિયાની જગ્યા પૂરેપૂરી છે. સેકન્ડ વસ્તુ જેને કારણે રૂપિયો ઇમ્પ્રૂવ થવાનું ચાલુ થયાનું કારણ એ છે કે પ્રાઇમ મિનિસ્ટર મનમોહનસિંહે અબ્રોડ જઈને ઇન્વેસ્ટરો જોડે વાતચીત કરીને અમુક વસ્તુ એ લોકોએ ડિક્લેર કરી હતી કે અમે અમુક રિફોર્મ મેજર્સ લઈશું, અને જો રિફોર્મ મેજર્સ લેવાના આવે અને જો ડેફિસિટ કંટ્રોલ થાય તો અહીંયાથી રૂપિયો પાછો વધવાનો અપ્રિશિએટ થવાનો સ્ટાર્ટ થાય. મારું એવું રીડિંગ કહે છે કે એ મેજર્સ લેવાના સ્ટાર્ટ થઈ ગયા છે. આઈ થિંક ગવર્મેન્ટ એઝ ઓલરેડી સ્ટાર્ટેડ સ્પેલિંગ આઉટ ધર ઇન્ટેન્શન્સ, તો કદાચ એ વસ્તુ અહીંયા આગળથી પોસિબલ થવાની વધારે શક્યતા છે. તો આ બે વસ્તુનું ધ્યાનમાં રાખીએ તો મને લાગે છે રૂપિયો કદાચ હમણાં ફોરેન ઇન્ફ્લો આવવાના સ્ટાર્ટ થાય એની સાથે લગભગ 54ની આસપાસ આવે, અને માર્ચ સુધીમાં જો બધી પોલિસી એક્શન પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ થવાની ચાલુ થાય તો પોસિબિલિટી ઓફ 52 લેવલ્સ ઇઝ ઓલ્સો પોસિબલ. અને એને કારણે તમારે ફિસ્કલ ડેફિસિટ અને કરંટ અકાઉન્ટ ડેફિસિટ બી કંટ્રોલમાં આવે, અને અલ્ટિમેટલી ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ પણ કંટ્રોલમાં આવશે. તો ઘણી બધી વસ્તુ પોસિબલ થઈ શકશે જો આ અમુક મેજર તો આપણે જે વાત કરી રહ્યા છીએ તે લેવામાં આવે તો. રાઈટ. ડુમ્મસથી સુહાસ પટેલનો પ્રશ્ન છે કે અત્યારે આપણા માર્કેટને ઇફેક્ટ કરી શકે તેવા આંતરરાષ્ટ્રીય પરિબળોનું કોઈ અસ્તિત્વ છે ખરું? અવર માર્કેટ્સ આર લિંક્ડ. આપણા માર્કેટો ગ્લોબલ માર્કેટ સાથે લિંક છે, અને જે લિંક ઇશ્યુઝ જે છે તેમાં બે ત્રણ વસ્તુ છે. અમેરિકાનો જે ડોલર જે છે એ અત્યારની તારીખમાં ઘણો સ્ટ્રોંગ છે. મને એવું લાગે છે કે જ્યાંથી પ્રેસિડેન્શિયલ ઇલેક્શન નહીં પતે અમેરિકાના ત્યાં સુધી આ ડોલર સ્ટ્રોંગ રહેશે. એના પછી ડોલર કદાચ થોડો વીક થવાનો ચાલુ થશે, અને ડોલર વીક થાય તો રૂપિયાની સામે સ્ટ્રોંગ થવાનો ચાલુ થશે. તો એક પોસિબિલિટી એવી દેખાય છે કે ડોલર વીક થાય અને રૂપિયો સ્ટ્રોંગ થાય. એ ક્યારે પોસિબલ થાય કે એક વખત અહીંયા આગળ બધા કારણો જે પૂરેપૂરા એની જગ્યા પર આવવાના સ્ટાર્ટ થાય, અને વન ઓફ ધેમ વુડ બી દેટ અમેરિકન પ્રેસિડેન્શિયલ ઇલેક્શન. સેકન્ડ વસ્તુ ક્યારે પોસિબલ થાય રૂપિયાને સ્ટ્રોંગ બનાવવા માટેની, કે જ્યારે તમારા ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને આવે ત્યારે. મને એવું લાગે છે કે ક્રૂડ ઓઇલના ભાવ એની પીક સુધી પહોંચી ગયા છે, અને આ લેવલથી અહીંયા આગળ ઘટવાની જગ્યા પૂરેપૂરી છે. હું એવું માનું છું કે 90-110 ડોલર પર બેરલની વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ સસ્ટેનેબલ લેવલ્સ છે, અને એ લેવલ પર આવી શકે તો એની ઉપરનો જે બી લેવલ છે એ અહીંયાથી ઘટીને આવશે. અને ત્રીજી વસ્તુ ડોમેસ્ટિક એ વસ્તુ છે કે અહીંયા આગળ જે ઇકોનોમીની અંદર પ્રોજેક્ટો સ્ટોલ થયા છે, લગભગ 950 પ્રોજેક્ટો લાર્જ સાઇઝના અત્યારની તારીખમાં સ્ટોલ થઈ ગયા છે. એ પ્રોજેક્ટો જો અહીંયા આગળથી રિવાઇવ થવાના ચાલુ થાય તો એની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રુવમેન્ટ આવે, અને એની સાથે તમે ઘણા બધા પોઝિટિવ ફેક્ટર્સ જોઈ શકશો, ઇન્ક્લુડિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટવાનું. તો આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીએ તો મને એવું લાગે છે કે અહીંયા આગળથી પોસિબિલિટી છે કે રૂપિયો અલ્ટિમેટલી એપ્રિશિએટ થશે, કારણ કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન FII ઇન્વેસ્ટમેન્ટ એ બંને અહીંયા ઇન્ડિયામાં આવવાનું ચાલુ થાય આ બધા પોલિસી મેજર્સને કારણે. તો અહીંયા આગળથી રૂપિયો એક વખત સ્ટ્રોંગ થવાનું દેખાઈ રહ્યું છે. હા જી, બોલો. આપનું નામ? કયા વિસ્તારમાંથી? મારો એક એવો હંમેશા કેલ્ક્યુલેશન એવું રહ્યું છે કે તમે છેલ્લા લગભગ 10 વર્ષનો તમે એવરેજ કાઢીને જુઓ નિફ્ટી અને સેન્સેક્સની, તો તમને લાગશે કે લગભગ 15-16% એવરેજ રિટર્ન નિફ્ટી અને સેન્સેક્સે હંમેશા આપ્યું છે. હવે જો આ બધી પોલિસી ડિસિશન આપણે જે ગવર્મેન્ટ પાસે એક્સપેક્ટ કરીએ છીએ એક પછી એક આવવાના ચાલુ થાય, અને ઇન્ટરનેશનલ માર્કેટનું એન્વાયરમેન્ટ બી ઘણું બધું સ્ટેબલ રહે, તો મને એવું લાગે છે કે 15-16% એવરેજ ગ્રોથ ઇન સેન્સેક્સ એન્ડ નિફ્ટી ઇઝ ડિસ્ટિંક્ટલી પોસિબલ. એમાં કોઈ મને બહુ ડાઉટ નથી દેખાતો. પણ હું હંમેશા એવું માનું છું કે નિફ્ટી અને સેન્સેક્સ કદાચ જેટલા જોઈએ એટલા રાઇટ ઇન્ડિકેશન નથી આપતા માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂથી. જે ઇન્વેસ્ટર છે એ નિફ્ટી અને સેન્સેક્સમાં ઇન્વેસ્ટ નથી કરતો, એ ઇન્વેસ્ટ કરે છે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં. કદાચ આ સ્ટેજ પર એપ્રોપ્રિએટ ક્વેશ્ચન એવો હોવો જોઈએ કે તમે ઇન્વેસ્ટમેન્ટ માટે કયા કયા સ્ટોક સારા જોઈ રહ્યા છો અને એમાં કેટલા પર્સન્ટેજ રિટર્ન દેખાઈ રહ્યું છે. તો મને એવું લાગે છે કે દેર આર પ્લેન્ટી ઓફ સ્ટોક્સ ઇન ધ માર્કેટ કે જેની અંદર 3-4 ગણા અપ્રિસિએશન થવાના ચાન્સીસ ઘણા દેખાઈ રહ્યા છે.
તો મારું એવું માનવું છે અને ઇન્વેસ્ટરોને એક એવું રેકમેન્ડેશન હંમેશા આપું છું કે ઇન્સ્ટેડ ઓફ કોન્સન્ટ્રેટિંગ ઓન સેન્સેક્સ એન્ડ નિફ્ટી લેવલ્સ માઇટ એઝ વેલ યુ કોન્સન્ટ્રેટ મોર ઓન ધ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ, કેમ કે તેમાં તમારી કેપિટલ બને છે, તેમાં તમારી વેલ્થ બને છે. સેન્સેક્સ એ નિફ્ટી કદાચ 14-15% એપ્રિશિએટ થાય એમાં મને કોઈ બહુ ડાઉટ નથી લાગતો. ઇટ વિલ હેપન બિકોઝ પાસ્ટ ઓલ્સો હેઝ પ્રૂવડ ઇટ ધેટ ઇટ હેઝ હેપન. સો ઇન ફ્યુચર ઓલ્સો ઇટ ઇઝ મોસ્ટ લાઇકલી ટુ કન્ટિન્યુ વિથ દેટ એઝ ફાર એઝ ધ લેવલ્સ આર કન્સર્ન. કોન્સન્ટ્રેટ ઓન સ્ટોક્સ, આઈ થિંક ઇટ વુડ ગીવ યુ બેટર એપ્રિસિએશન ઇન યોર પોર્ટફોલિયો. હાજી. હેલો મેડમ, આપનું નામ શું? માના, વલસાડથી બોલું છું. ક્યાંથી? વલસાડ. વલસાડથી. ઓકે. બેન, અમે ટ્રેડિંગ એનાલિસિસ માટે નથી કરતા. અમે ટ્રેડિંગ કે ટેકનિકલ એનાલિસિસ તમે જેને રિફર કરો છો ને એ અમે લોકો નથી કન્ડક્ટ કરતા. કારણ કે ટેકનિકલ એનાલિસિસની અંદર અમે લોકો હંમેશા એક વસ્તુ માર્ક કરી છે કે એમાં ઇન્વેસ્ટર સરવાળે પૈસા ગુમાવે છે. અને કે આર ચોક્સીનો હંમેશા એક એપ્રોચ એવો રહ્યો છે કે ઇન્વેસ્ટરે વેલ્થ બનાવવી જોઈએ માર્કેટમાંથી, બિકોઝ ધીસ એ રાઇટ માર્કેટ ટુ ક્રિએટ વેલ્થ. પૈસા ગુમાવવાનું માર્કેટ નથી. તો અમે લોકો અમારા ઇન્વેસ્ટરોને ટ્રેડિંગ કરતાં વધારે સારી રીતે ઇન્વેસ્ટમેન્ટના આઈડિયા આપીએ છીએ કે જેમાં એ લોકો પોતાની ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન બનાવી અને પોતાના રિટર્ન્સ કમાઈ શકે. કદાચ તમે અમારી વેબસાઇટ પર બી તમે જાઓ અથવા અમારી ઓફિસને બી કોન્ટેક્ટ કરો તો તમને એ લોકો રજિસ્ટર્ડ કસ્ટમર તરીકે એ લોકો એનરોલ કરી લેશે અને તમને આ સર્વિસીસ પર્સનલી આપવામાં આવશે. બિકોઝ જે સર્વિસીસ તમે એનાલિસિસ દ્રષ્ટિ એનાલિસ્ટ તરીકે આપો છો, ટેકનિકલ એનાલિસ્ટ તરીકે આપો છો, અને જ્યારે આખું ગામ ટીવી પર એ સર્વિસીસ જોતું હોય ત્યારે એની અંદર લોકો પૈસા નથી કમાતા, એમાં લોકો ભૂલ વધારે કરતા હોય છે. એના કરતાં બેટર છે કે તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટલી અમારા સંપર્કમાં રહીને સ્ટ્રક્ચર કરો, કદાચ તમને એનાથી વધારે ફાયદો થશે. મેડમ, આર યુ સેટિસ્ફાઈડ વિથ આન્સર? તમારો કોઈ નંબર મળશે? હા, એ આપણે પછી તમે મને ફોન કરો, હું આપું તમને. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધી અને કેટલાક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. આ સંજોગોની અંદર પહેલાં એવું કહેવાતું હતું કે મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ધ ઓનલી રાઇટ ઇન્વેસ્ટમેન્ટ. તમને ટ્રેડિંગ કરતાં આવડતું હોય ન આવડતું હોય, એની નિશ્ચિતતા અનિશ્ચિતતાનો તમને અભ્યાસ હોય કે ન હોય, મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકો તો તમારા આ પ્રશ્નો બધા સોલ્વ થઈ જતા હોય છે. પરંતુ જે રીતે નેગેટિવ રિટર્ન્સ મ્યુચ્યુઅલ ફંડની અંદર મળી રહ્યા છે, શું હિતાવ છે? અગેન, આઈ થિંક આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક ધ ક્રેડિટ અવે ફ્રોમ મ્યુચ્યુઅલ ફંડ, બટ મારું પોતાનું એક હંમેશા માનવું એવું રહ્યું છે કે જે રીતે આપણે એક કોમન દવા બધાને માટે એપ્લિકેબલ નથી હોતી, આપણે ડૉક્ટરને કન્સલ્ટ કરીને દવા લેતા હોઈએ છીએ, એ પ્રમાણે કોમન મ્યુચ્યુઅલ ફંડ આપણે બધાને એપ્લિકેબલ નથી હોતા. આઈ થિંક આપણે જે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય તેને કન્સલ્ટ કરીને આપણે ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં કરતા હોઈએ છીએ. મારું એવું માનવું છે કે જે ઇન્વેસ્ટરો પોતાનો સમય ફાળવી શકે છે અને જે ઇન્વેસ્ટરો પોતે સ્ટ્રક્ચર્ડ એડવાઇસ લઈ શકે છે તે લોકોએ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જ કરવું જોઈએ. એ લોકોએ બને ત્યાં સુધી ઇનડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો મોહ નહીં રાખવો જોઈએ. કારણ કે માર્કેટની અંદર તમે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરશો, તમારું ઇન્વોલ્વમેન્ટ વધશે, તમારું ઇન્વોલ્વમેન્ટ વધશે તો તમારું ઇન્વેસ્ટમેન્ટ તરફની એક રુચિ વધશે. આપણે હંમેશા માર્ક કર્યું છે કે જે વસ્તુ પર આપણી રુચિ વધે એમાંથી આપણે ફાયદો વધારે થાય છે. આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તેમાં આપણી રુચિ નથી વધતી, ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરીએ તેમાં આપણી એક રુચિ વધતી હોય છે. અને રુચિ વધારવી બહુ જરૂરી છે તો આપણે વધારે સારી રીતે ફાયદો થઈ શકે. તો મારું એવું હંમેશા સજેશન છે કે આપ ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટ તમારા પોર્ટફોલિયોમાં કરો. સારા એડવાઇઝર્સ તમને માર્કેટમાં મળતા હોય છે. ઇવન અમે લોકો અમારા ઇન્વેસ્ટરોને ડાયરેક્ટ ફોન પર બી એડવાઇસ આપીએ છીએ, અમારી બ્રાન્ચ ઓફિસીસ થ્રુ બી એડવાઇસ આપીએ છીએ, અમારી વેબસાઇટ થ્રુ બી એડવાઇસ આપીએ છીએ. તો એક વન ટુ વન ડાયલોગ થતો હોય છે, એને કારણે આપને બી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એક સારી સિચ્યુએશન મળતી હોય છે. તો આઈ વુડ રેકમેન્ડ દેટ આઈ થિંક લેટ ઇન્વેસ્ટમેન્ટ બી મોર ઓફ અ પર્સનલ એપ્રોચ દેન અ જનરલ એપ્રોચ. મ્યુચ્યુઅલ ફંડ વુડ રિમેન અ જનરલ એપ્રોચ. લેટ અસ મેક આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ એઝ અ મોર ઓફ અ પર્સનલ એપ્રોચ. ઇટ વિલ મેક બેટર કેપિટલ ફોર યુ. હાજી બોલો, આપનું નામ? હલો. આપણે પહેલા તો એમના પ્રશ્નને થોડી જુદી રીતે સમજવાની કોશિશ કરીએ કે આ સંદર્ભ સંજોગોની અંદર લુકિંગ ટુ ઓલ ધીસ સિચ્યુએશન કયું સ્પેસિફિક સેક્ટર તમે વધારે રેકમેન્ડ કરો છો, અને પછી આપણે બેંક સેક્ટર અને કોટક બેંકની વાત કરીએ. અમે લોકો અત્યારે આ માર્કેટની અંદર બહુ સેક્ટરને વધારે પડતું ઇમ્પોર્ટન્સ નથી આપતા. એનું એક રીઝન તમને કહું કે આ માર્કેટમાં દરેકે દરેક સેક્ટરમાં ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ બહુ જ એટ્રેક્ટિવ લેવલના વેલ્યુએશન સાથે મળી રહ્યા છે. એટલે કોઈ એક પર્ટિક્યુલર સેક્ટર સારું હોય અને એની અંદર સ્ટોક્સ બધા સસ્તા મળતા હોય એવું નથી. દરેક સેક્ટરમાં સારા અને નરસા સ્ટોક્સ છે. તો
આઈ વુડ ગો વિથ અ સ્ટોક સ્પેસિફિક એપ્રોચ દેન અ સેક્ટર સ્પેસિફિક એપ્રોચ. કારણ કે અલ્ટિમેટલી તમે ઇન્વેસ્ટ કરો છો, તમે સેક્ટરમાં ઇન્વેસ્ટ નથી કરતા, તમે ઇન્વેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં કરો છો. તો લેટ અસ ગો વિથ અ ઇન્વેસ્ટમેન્ટ એપ્રોચ ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ. આઈ થિંક દેર આર મેની ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ વિચ આર લુકિંગ ગુડ. સપોઝ બેન્કિંગ સેક્ટરની જ વાત કરીએ, અમને લોકોને જે સ્ટોક વધારે સારા ગમે છે એની અંદર એક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા છે, જસ્ટ બિકોઝ ઓફ અ લાર્જ સાઇઝ ઓફ ધ બેંક અને ગિવન ધ વેલ્યુએશન એટ વિચ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઇઝ અવેલેબલ. અમને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની અંદર એક એવરેજ રિટર્ન લગભગ 15-20% વચ્ચે આવતું એવું દેખાય છે આવતા 3 વર્ષ સુધી, વર્ષ દર પર યર. સો વિચ મીન્સ આઈ થિંક ધ સ્ટોક કુડ પોસિબલી ડબલ ફ્રોમ ધીસ લેવલ્સ આઈ થિંક ઇન નેક્સ્ટ 4-5 યર્સ, વિચ ઇઝ આઈ થિંક લુકિંગ અ વેરી ગુડ પોસિબિલિટી ફોર અ લાર્જ સાઇઝ બેંક લાઇક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા. પ્રાઇવેટ સેક્ટર બેંકની અંદર ICICI બેંક અગેન આઈ થિંક વિથ ધ વેલ્યુએશન એટ કરંટ લેવલ્સ આઈ થિંક લુકિંગ ક્વાઇટ કન્વિન્સિંગ, ઇટ કેન બી કન્સિડર્ડ ફોર ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો. સિમિલર વે ઇન્ડસઇન્ડ બેંક એન્ડ યસ બેંક બોથ ઓફ દેમ આર લુકિંગ ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ ઇન ધ પ્રાઇવેટ સેક્ટર સ્પેસ, વિચ આર લુકિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ. તમે બેન્કિંગ ક્ષેત્રને થોડુંક આગળ જઈને જુઓ તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની છે જેને આપણે NBFC કહીએ છીએ, જેની અંદર REC એટલે રૂરલ ઇલેક્ટ્રિક કોર્પોરેશન અને IDFC એ બે કંપનીઓ મને બહુ સારા લેવલ પર અત્યારની તારીખમાં ટ્રેડ થતી એવું દેખાય છે. બંને કંપનીની અંદર આવતા 3-4 વર્ષમાં એક લાંબો ઇન્વેસ્ટમેન્ટનો અપસાઇડ દેવા મળે એવું દેખાય છે. ઇવન શોર્ટર સ્પેનની અંદર બી માર્કેટમાં થોડીક સ્ટેબિલિટી આવે તો આ બે કંપનીની અંદર એટલીસ્ટ 25-30% રિટર્ન કરંટ લેવલથી મળે એવું દેખાય છે. તો જે સારા કંપનીઓ જે ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે, જેના વેલ્યુએશન લો છે અને જેના બિઝનેસમાં આપણે શ્રદ્ધા છે અને જેની મેનેજમેન્ટ સારી રીતે કામ કરી રહી છે, એ ફેક્ટરને ધ્યાનમાં રાખીએ તમે આજે અમુક બેન્કો અને બેંક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સર્વિંગ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસ એની જે વાત કરી એમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું મને વધારે સારું દેખાઈ રહ્યું છે. રાઈટ. દેવેનભાઈ કામિનીબેન દરજીનો ગોરધોર દોડતી પ્રશ્ન છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની જો આપણે સ્પેસિફિક વાત કરીએ, બીકોઝ રિલાયન્સ બિંગ અ વેરી સ્પેશિયલ સ્ટોક એન્ડ વેરી ફેવરેટ સ્ટોક ઓફ યુ, કેમ કંઈ જમતું નથી? વાય ઇટ ઇઝ રેન્જ બાઉન્ડ? એક વર્ષથી લગભગ રેન્જ બાઉન્ડ થઈ ગયો છે. દરેક બિઝનેસમાં એક એવો સમય આવે છે કે જેની અંદર એ બિઝનેસ એક ચેલેન્જમાંથી પસાર થતો હોય. રિલાયન્સના તમે બિઝનેસને જુઓ તો હું રિલાયન્સના બિઝનેસને 5 પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરું છું. સૌથી પહેલો બિઝનેસ રિલાયન્સનો જે છે એ લોકોનો ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશનનો બિઝનેસ છે, કે જેમાં KG-D6ના બ્લોકની અંદર ગવર્મેન્ટે કેપેક્સ અપ્રુવલ નથી આપ્યું, એને કારણે એ લોકોનું જે અત્યારના પ્રોડક્શન જે થવું જોઈએ પ્રોડક્શન બી નથી થઈ રહ્યું અને એ લોકો એના ભાવ બી જે માર્કેટના રેટ છે એના કરતાં નીચા ભાવ આપી રહ્યા છે. તો આ બે ઇસ્યુઝ પર રિલાયન્સ અત્યારની તારીખમાં ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન બિઝનેસમાં અફેક્ટ થઈ રહ્યું છે. એની સામે તમે બીજા બિઝનેસ જુઓ, રિફાઇનિંગ બિઝનેસ જુઓ, તો એની કેપેસિટી લગભગ 110-115% વચ્ચે ઓપરેટ કરે છે. એડિશનલ કેપેસિટી નથી એટલે એમાંથી ગ્રોથ બીજો નથી આવી શકતો અને રિફાઇનિંગ માર્જિન થોડા ઘણા હર્ટ થયા છે બીકોઝ ઓફ ધી ગ્લોબલ એન્વાયરમેન્ટ, જે છેલ્લા 1-2 ક્વાર્ટરમાં પાછા રિકવર થયા છે. ત્રીજો જે બિઝનેસ છે પોલિએસ્ટર અને પેટ્રોકેમિકલનો, એ બિઝનેસમાં બી ઘણા બધા અંશેની કેપેસિટી આજની તારીખમાં એટલી એક્સપાન્ડેડ નથી થઈ. રિલાયન્સ મને એવું લાગે છે કે જ્યારે નવી કેપેસિટી એક્સપાન્ડ કરે, જે આ વર્ષના સેકન્ડ હાફમાં અને આવતા વર્ષમાં ફૂલ ઇમ્પ્લિમેન્ટ કરશે પેટ્રોકેમિકલ અને પોલિએસ્ટરની કેપેસિટી, તો એમાંથી એ લોકોને વોલ્યુમ બેઝ ઇફેક્ટ એક પોઝિટિવ આવશે. એટલે એ જે અત્યારે નથી મળી રહ્યું તે આવતા વખતમાં આવે એની સંભાવના છે. અને જે બીજા બે બિઝનેસ છે જે હવેના સમયની અંદર મોટું કન્ટ્રીબ્યુશન કરી શકે એમ છે, એમાં એક રિટેલ બિઝનેસ અને એક ટેલિકમ્યુનિકેશન બિઝનેસ. ટેલિકમ્યુનિકેશન બિઝનેસમાં દેર મેઇન ફોકસ ઇઝ ટુવર્ડ્સ ડેટા અને રિટેલ બિઝનેસની અંદર દેર મેઇન ફોકસ ઇઝ ટુવર્ડ્સ સપ્લાય ચેન મેનેજમેન્ટ અને અલ્ટિમેટલી ઇન ટુ ધ ફ્રન્ટ એન્ડ. મને એવું લાગે છે કે આ બધા બિઝનેસો બહુ સારી રીતે આ કંપનીએ કલ્ટિવેટ કર્યા છે, ડેવલપ કર્યા છે. કદાચ પાસના અમુક વર્ષોમાં એ કન્સોલિડેશન સ્ટેજમાં રહ્યું છે. અહીંયાથી આઈ થિંક એ કન્સોલિડેશન સ્ટેજ પૂરો થતો એવું મને લાગે છે અને અહીંયાથી ગ્રોથ ફેઝ સ્ટાર્ટ થયું દેખાઈ રહ્યું છે. જે રિટર્ન કદાચ પાછલા વર્ષમાં નથી મળ્યા તે કદાચ આવતા 3-5-4 વર્ષમાં કે 5 વર્ષમાં સારી રીતે મળી શકે એવું માનું છું. અને દેટ પોસિબિલિટીને કારણે આઈ થિંક રિલાયન્સ શુડ બીકમ એન એટ્રેક્ટિવ બાય. એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધ્યાનમાં રાખવા જેવો છે કે રિલાયન્સની બેલેન્સ શીટની અંદર અત્યંત એકમાં જે કેશ છે એની વેલ્યુ લગભગ 250 રૂપિયા પર શેર છે, 250-350 રૂપિયા પર શેર છે. એટલે ડાઉનસાઇડ ઇન રિલાયન્સ ઇઝ વેરી મચ પ્રોટેક્ટેડ. જે લોકો માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે એ લોકો માટે એની ફોલ ઇન ધ પ્રાઇઝ ઇઝ અ ગુડ બાય ઓપોર્ચ્યુનિટી. આઈ વુડ થિંક દેટ ઇન્સ્ટેડ ઓફ રનિંગ આફ્ટર અ સ્ટોક, જ્યારે એ નીચા ભાવમાં મળતો હોય ત્યારે બાય કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. રિલાયન્સમાં મારું પર્સનલ એવું રીડિંગ કે છે કે તમે લગભગ 12-18 મહિનાનું ટાર્ગેટ રાખીને ચાલો તો આ સ્ટોક લગભગ તમને 950-1050 વચ્ચે ભાવ આપી શકે એવું મને લાગે છે. હાજી બોલો, આપનું નામ?
હા બોલો જી, પ્રશ્ન ભાવ વધવાના જ છે, પેટ્રોલ ની અંદર ઘટવાના નથી, તો તેવા સંજોગોમાં એવી કંપનીઓમાં પણ રોકાણ કરી શકાય કે નહીં? મને જે કંપનીમાં ગવર્મેન્ટની સબસિડી રિલેટેડ ઇસ્યુઝ વારંવાર નડતા એ કંપનીમાં ઇન્વેસ્ટ કરવાનું નથી ગમતું. અને એની અંદર HPCL, BPCL, IOC ખરેખર ટ્રબલ થઈ રહી કંપનીઓ છે. હું માનું છું કે ગવર્મેન્ટ એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ વિલ હેવ ટુ ટેક અ ડિસિશન ઓન રિમૂવિંગ ધ સબસિડી, અને એ પછી આ કંપનીઓ કદાચ વધારે સારી રીતે દેખાઈ શકે. પણ જો એ જ એનાલિસિસને આગળ ચલાવી હોય તો વાય નોટ બાય ONGC એન્ડ ગેલ ઇન્ડિયા? આ બે કંપની અપસ્ટ્રીમ કંપનીઝ છે, ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન બિઝનેસમાંથી ફાયદો થાય છે. ગેલની નવી કેપેસિટી પાઇપલાઇનની એડ થઈ રહી છે, જે 2015-16 સુધીમાં મોટે પાયે ડિપ્લોયડ થવાની છે. તો આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીએ તો ONGC અને ગેલ વુડ બી આઈ થિંક અ બેટર પ્રેફરન્સ ઓવર HPCL, BPCL એન્ડ IOC. મે બી ઇન ધ શોર્ટ ટર્મ HPBP એન્ડ IOC કેન મૂવ ફાસ્ટર કમ્પેર ટુ ONGC એન્ડ ગેલ, બટ ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ ONGC એન્ડ ગેલ શુડ આઈ થિંક પરફોર્મ બેટર કમ્પેર ટુ ધી ઓઇલ માર્કેટિંગ કંપનીઝ. જે તમે ઇન્દ્રપ્રસ્થ ગેસની વાત કરી, અગેન આ વર્ષે કદાચ વોલ્યુમ લેડ ગ્રોથ નથી, કારણ કે એ લોકોએ જે કેપેક્સ ઓર જે એક્સપાન્શન કર્યું છે એની જે મેજર બેનિફિટ જે છે એ લોકોને તે ઉપરના વર્ષમાં મળશે. એટલે જો આ વર્ષે તમે આ શેરને તમે ધીમે ધીમે એક્યુમ્યુલેટ કર્યા હશે તો ઉપરના વર્ષમાં જ્યારે એક્સપાન્ડેડ કેપેસિટી એ લોકોની જે આવે છે તેને કારણે એ લોકોને બેટર બેનિફિટ મળવો જોઈએ. એટ ધ સેમ ટાઈમ અવેલેબિલિટી ઓફ ગેસ ફોર ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ વુડ ઓલ્સો બી આઈ થિંક પ્લેઇંગ અ સિગ્નિફિકન્ટ રોલ. મારા હિસાબે આઈ થિંક ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ઇન્દ્રપ્રસ્થ ગેસ, આઈ થિંક ધ લાર્જર કોન્ફિડન્સ વુડ રિમેન વિથ પેટ્રોનેટ LNG, કે જ્યાં બી એ કંપનીમાં બી તમારે ઉપરના વર્ષમાં એડિશનલ કેપેસિટી નવી આવી રહી છે અને દેટ વુડ પોસિબલી ગીવ દેમ અ બેટર અર્નિંગ્સ ઓપોર્ચ્યુનિટી. સો આઈ વુડ રાધર થિંક દેટ ઇન્સ્ટેડ ઓફ બાઇંગ અ ડોમેસ્ટિક સર્કિટ કંપનીઝ લાઇક ઇન્દ્રપ્રસ્થ ગેસ, માઇટ એઝ વેલ કોન્સન્ટ્રેટ ઓન અ કંપનીઝ લાઇક પેટ્રોનેટ LNG, વિચ વુડ પ્રોબ્લી ગીવ ફાસ્ટર રિટર્ન ઓર બેટર રિટર્ન મે બી ઇન ધ નેક્સ્ટ યર. ધીસ યર ઇટ મે રિમેન લિટલ મ્યુટેડ, બટ ઉપરના વર્ષમાં થોડુંક રિટર્ન વધારે સારું મળી શકે. હા જી બોલો, નામ બોલો. ભારતીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે મારો કોન્ફિડન્સ થોડોક ઓછો છે કરન્ટલી, કારણ કે મારું પર્સનલ ફિલિંગ છે કે વોઇસ ટેલિફોની બિઝનેસ ઇઝ મોર ઓફ એ કમોડિટી બિઝનેસ. અને જે પહેલાંના 10-15 વર્ષમાં આપણે જે ગ્રોથ જોયો કમોડિટી બિઝનેસ ટેલિકમ્યુનિકેશનની અંદર પર્ટિક્યુલરલી, એ ગ્રોથ મને હવે આવતા વખતમાં આવે એટલું કોન્ફિડન્સ નથી દેખાતો. એની જગ્યાએ આઈ વુડ રાધર પ્રિફર ટુ ગો વિથ અ 4G ટેકનોલોજી કંપની લાઇક રિલાયન્સ ઇન્ફોકોમ, વિચ ઇઝ કમિંગ અપ ઇન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઇટસેલ્ફ, જેની અંદર મને એક બિઝનેસ મોડલની ક્લેરિટી વધારે સારી દેખાય છે વિઝાવી વોઇસ ટેલિફોની બિઝનેસ. તો આઈ વુડ રાધર સ્ટે વિથ આઈ થિંક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કે જ્યાં આગળ રિલાયન્સ ઇન્ફોકોમનો બિઝનેસ એ લોકો બ્રીડ કરી રહ્યા છે, જે અલ્ટિમેટલી એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ વુડ ગેટ સેપરેટેડ ફ્રોમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ યુ એઝ અ શેરહોલ્ડર વિલ ગેટ મેજર બેનિફિટ આઉટ ઓફ ઇટ એઝ વેલ. સો વુડ થિંક અબાઉટ સ્ટેઇંગ વિથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફોર બાઇંગ ઇન ટુ ધ ટેલિકમ્યુનિકેશન વિચ ઇઝ ઓન અ 4G સાઇડ. બીજી કંપની તમે કઈ કીધી? ભારતીય ને ઓકે સર, કેન ઇન્ડિયા. ઓકે, કેન ઇન્ડિયાની અંદર આઈ થિંક ઇટ્સ અ ગુડ ઓપોર્ચ્યુનિટી. બે કારણ સર, એક તો અત્યારે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ મજબૂત છે, મને એવું લાગે છે 90-110 વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ ડોલર પર બેરલ રહેશે. કેન ઇન્ડિયાની અંદર આઈ થિંક ધી કંપની ઇઝ ટ્રાન્સફોર્મિંગ વેરી ફાસ્ટ. એ લોકોની આ વર્ષે લગભગ 175,000 બેરલ્સ પર ડેનું પ્રોડક્શન દે આર અચીવિંગ, વિચ વિલ ગો અપ ટુ 225,000 ટન્સ બેરલ્સ પર ડે, 225,000 બેરલ્સ પર ડેનું પ્રોડક્શન એટલે કે અચીવ કરશે. અને અલ્ટિમેટલી દે વોન્ટ ટુ એક્સપાન્ડ ધ કેપેસિટી ટુ 400,000 બેરલ્સ પર ડે. તો આઈ થિંક વોલ્યુમ લેડ ગ્રોથ કેન ઇન્ડિયામાં સારો આવે એવું દેખાય છે. અને આઈ થિંક એ પોસિબિલિટીને તમે ધ્યાનમાં રાખો તો યુ શુડ બાય ઇન ટુ કેન ઇન્ડિયા ઇવન એટ કરંટ લેવલ્સ, એન્ડ એની ફોલ ઇન ટુ ધ પ્રાઇસ આઈ થિંક વુડ બી આઈ થિંક અ એડિશનલ ઓપોર્ચ્યુનિટી ફોર યુ ટુ એક્યુમ્યુલેટ ધીસ સ્ટોક. સો મોર કોન્ફિડન્ટ ઓન કેન ઇન્ડિયા, લેસ કોન્ફિડન્ટ ઓન ભારતી એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ, કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. ખટોદરાથી પ્રેમલભાઈ ચૌહાણનો પ્રશ્ન હતો કે સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જે કંઈ પગલાં લઈ રહી છે ટુ સ્ટ્રેન્ધન ધ સ્ટોક માર્કેટ,
whether it is appropriate or not, or what steps they have taken to strengthen the market in last 6 months. See, SEBI એ લોકોનું પોતાનું કામ કરી રહી છે, એ લોકો પગલાં લઈ રહ્યા છે. આપણે બહારથી બેઠા બેઠા ઘણી બધા જજમેન્ટલ કોલ આપી શકીએ, પણ મારું એવું રીડિંગ કહે છે કે એ લોકોએ હમણાં જે અમુક પગલાં લીધા છે એ સારા પગલાં છે. ઈ આઈપીઓ ફોર ધેટ મેટર ઇઝ આઈ થિંક અ ગુડ સ્ટેપ દેટ દેવ ટેકન. ઇવન રિવાઇવલ ઓફ મ્યુચ્યુઅલ ફંડ, ધ ઇન્ટેન્શન ઇઝ ગુડ. મે બી આઈ થિંક દે મે નોટ હેવ સ્પેલ્ડ આઉટ એવરીથિંગ ઇન ધીસ પર્ટિક્યુલર મૂવ દેટ દે હેવ ટેકન રાઇટ નાઉ, પણ એ લોકોનો એક ઇન્ટેન્શન સારો છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને રિવાઇવ કરવા માટેનો. સો એ લોકોના પગલાં પોઝિટિવ ડિરેક્શનમાં જઈ રહ્યા છે. મારું હંમેશા એક એવું માનવું રહ્યું છે કે તમે સૌથી પહેલાં સેકન્ડરી માર્કેટને સ્ટેબિલાઇઝ કરો અને પછી પ્રાઇમરી માર્કેટ તરફ જાઓ. અનફોર્ચ્યુનેટલી સેબીના અત્યારના જે પગલાં લેવાયા છે એની અંદર સેકન્ડરી માર્કેટના રિવાઇવલ માટે કોઈ જાતના પગલાં નથી લેવાયા. પર્ટિક્યુલરલી બે એક વસ્તુ પર ધ્યાન આપવાનું હું ખાસ સજેશન આપું છું સેબીને. એક તો સૌથી પહેલાં જે ETF માર્કેટની અંદર આજની તારીખમાં સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે અને જેને કારણે માર્કેટમાં સખત વોલાટેલિટી આવી છે, એના વર્કિંગ પર અથવા એના ફંડ્સ ફ્લો પર થોડોક નિયંત્રણ હોવું જરૂરી છે. કારણ કે જો ETF આવી રીતે રેમ્પન્ટ સ્પેક્યુલેશન કરશે તો ફાઇનલી જે ઇન્વેસ્ટર્સ છે એ લોકો કોઈ દિવસ પૈસા નહીં કમાઈ શકે. એટલે એક હું એમ નથી, હું કોઈ એવી તરફેણમાં નથી કે તમે ETFને કંટ્રોલ કરો, પણ હું હંમેશા એવું કહું છું કે જો ETF એક લેવલના પૈસા લાવતા હોય તેની સામે અમુક લેવલના પૈસા ઇન્વેસ્ટરોના આવવા જરૂરી બનતા હોય છે, અને SEBI એ પગલાં પર ધ્યાન આપવાનું ખાસ જરૂરી છે. જો અત્યારના કરંટ સિચ્યુએશનમાં આ વસ્તુ પર SEBI ધ્યાન આપે તો મને એવું લાગે છે કે આઈ થિંક સેકન્ડરી માર્કેટ જલ્દી રિવાઈવ થશે. બીજી વસ્તુ ખાસ SEBI એક ધ્યાન આપવાની જરૂર છે અત્યારના સમયની અંદર, આપણે ત્યાં આગળ જે ડેરિવેટિવ માર્કેટ છે એ કેશ સેટલ છે, અને ડેરિવેટિવ માર્કેટ તમે ડિલિવરી સેટલ કરીને લાવો તો અલ્ટિમેટલી જે માર્કેટની અંદર અત્યારની તારીખમાં આ ઝીરો સમ ગેમ ચાલી રહી છે, જેમાં આજે કોઈક કમાય છે કાલે બીજું કોઈક કમાતું હોય છે, એની જગ્યાએ કદાચ મોટે ભાગેના લોકો પોતાના પોર્ટફોલિયોને લઈને પાર્ટિસિપેટ કરવાનું ચાલુ કરશે હેજિંગ તરફ, લેવરેજિંગ તરફ, અને દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર ધ કોમન ઇન્વેસ્ટમેન્ટ ક્લાઇમેટ ટુ ઇમ્પ્રૂવ. સો મારું એવું રીડિંગ કહે છે કે SEBI કેન ટેક સમ ઓફ ધી ક્વોલિટી સ્ટેપ્સ વિચ વિલ અલ્ટિમેટલી રિવાઇવ ધ સેકન્ડરી માર્કેટ ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ. રાઈટ, થેન્ક યુ વેરી મચ. એક અંતિમ પ્રશ્નની સાથે આજની વાત સમાપ્ત કરીશું. દેવેનભાઈ, કોમોડિટી માર્કેટનું ભવિષ્ય શું છે? કોમોડિટી જનરલી ટ્રેડ્સ મોર દેન ઇક્વિટી ઇન્ટરનેશનલી, એટલે ઓબ્વિયસલી આઈ થિંક દેર ઇઝ અ બિગ પ્રોસ્પેક્ટ ફોર કોમોડિટી. વન્સ અગેન આપણે ત્યાં આગળ કોમોડિટી માર્કેટની અંદર હજુ ઘણા હર્ડલ્સ છે, પર્ટિક્યુલરલી ડિલિવરી ઓફ કોમોડિટીનો જે ટ્રાન્ઝેક્શન કરીએ એમાં ટેક્સેશન રેટ ક્વાઇટ હાઈ છે. હું એવું માનું છું કે જો GST રોલ આઉટ થાય તેની સાથે આ ટેક્સ રેટ કંટ્રોલમાં આવવાના સ્ટાર્ટ થશે, અને એને કારણે કોમોડિટીનું ફિઝિકલ બાઇંગ અને સેલિંગ જે અત્યારે નથી થતું ને ખાલી ફ્યુચર પર બાઇંગ એન્ડ સેલિંગ થાય છે એ આવવાનું સ્ટાર્ટ થશે. તો એક પોસિબિલિટી છે કે કોમોડિટી માર્કેટ સારા લેવલ પર આગળ વધી શકે. એટ ધ સેમ ટાઈમ કોમોડિટી માર્કેટની અંદર આજની તારીખની અંદર જે પાર્ટિસિપેશન વધવું જોઈએ પર્ટિક્યુલરલી ફ્રોમ ધી એક્ચ્યુઅલ યુઝર્સ એ નથી થઈ રહ્યું. ફક્ત ટ્રેડર્સો પાર્ટિસિપેટ કરી રહ્યા છે, તો એકચ્યુઅલ યુઝર એટલે કંપનીઓ પોતે પાર્ટિસિપેટ કરવાની ચાલુ કરે તો મારા હિસાબે કમોડિટી માર્કેટ માટેનો ટાઈમ ઘણો સારો આવી શકે. આઈ એમ રિલેટિવલી મોર હોપફુલ કે આઈ થિંક ધ થિંગ્સ વુડ ગેટ નોર્મલાઇઝ એન્ડ પ્રોબ્લી આઈ થિંક ગ્રોથ ઓરિએન્ટેડ એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ ઇન કમિંગ ફ્યુચર. સો આઈ થિંક વન કેન સ્ટે વિથ અ લોટ ઓફ હોપ ફોર ધી કમોડિટી માર્કેટ ઇન કમિંગ ટાઈમ્સ. રાઈટ, દેવેનભાઈ, તમારી કંપની KR ચોક્સી અત્યારે કયા ફિલ્ડની અંદર, કયા સેક્ટરની અંદર અથવા તો કઈ વધુ સેવાઓ સાથે માર્કેટની અંદર પ્રવેશી છે? અમે લોકોએ એક અમારો એક એપ્રોચ એવો રાખ્યો છે ઇન્વેસ્ટમેન્ટ તરફ કે જ્યાં આગળ અમે લોકો ઇન્સ્ટેડ ઓફ ઓફરિંગ ઓનલી ધ પ્લેટફોર્મ વી આર કન્સ્ટ્રક્ટિંગ અ પ્રોડક્ટ ફોર ધ કસ્ટમર. એટલે આજે સપોઝ કમોડિટી માર્કેટની અંદર અમે લોકો એક પ્રોડક્ટ એવું સ્ટ્રક્ચર કર્યું છે કે જેની અંદર આપને ફિક્સ ઇન્કમ લગભગ 14-15% મળે છે. હવે સપોઝ તમે એ ઇન્વેસ્ટમેન્ટ તમે કરો તો તમારી કેપિટલ પ્રોટેક્ટેડ રહે અને તમને 14-15% વ્યાજ તમને મળ્યા કરે. એટ ધ સેમ ટાઈમ દર મહિને પૈસા તમારા પાછા લિક્વિડ થઈ જાય. એટલે જે લોકો ફિક્સ ડિપોઝિટમાં પૈસા રોકે છે કે કંપની ડિપોઝિટમાં પૈસા રોકે છે એની માટે આ એક પ્રોડક્ટ બહુ સરસ પ્રોડક્ટ છે. તમારો આખો એપ્રોચ છે પ્રોડક્ટ બેઝ એપ્રોચ તરફ જવાનો. સેમ રીતે અમે લોકોએ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટની અંદર આ ઇક્વિટી કરીને એક નવું પ્રોડક્ટ પુટઅપ કર્યું છે કે જેની અંદર કસ્ટમરનો પોર્ટફોલિયો અમે કસ્ટમાઇઝ લેવલ પર સ્ટ્રક્ચર કરીને આપતા હોઈએ છીએ, જેને કારણે કસ્ટમરે પોતે કયા સ્ટોક લેવા કે કયા વેચવા એના પર બહુ એપ્લાય કરવાની જરૂર નથી પડતી માઇન્ડ એનું. એ લોકો અમારે જે સ્ટ્રક્ચર કરેલો પોર્ટફોલિયો એના પર ધ્યાન આપે અને અમારી સાથે ઇન્ટરેક્ટ કરે તો એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન વધારે સારી રીતે આવી શકે.
અલગ અલગ રીતે જોઈએ તો દરેકના ઘરમાં અમુક ઇન્વેસ્ટમેન્ટ હોય છે. તમે લોકો એક આઈ લેન્ડ કરીને એક પ્રોડક્ટ સ્ટાર્ટ કર્યું છે કે જેની અંદર તમે તમારા ઘરમાં જે શેરો હોય તેને તમે લેન્ડ કરી શકો અને એના પર લગભગ 12% જેવું વ્યાજ ઉપજાવી શકો, વિચ ઇઝ અગેન અ સેફ પ્રોડક્ટ. એવી જ રીતે માર્જિન ફંડિંગનું એક પ્રોડક્ટ છે, એ બી એક સેફ પ્રોડક્ટ છે. તમે ઘણા એવા પ્રોડક્ટ બેઝ એપ્રોચ રાખ્યો છે. અમે લોકો ટ્રેડિંગ બેઝ એપ્રોચ નથી રાખતા, અમે લોકો એક સોલ્યુશન બેઝ એપ્રોચ રાખીએ છીએ જેની અંદર અમે લોકો સારા પ્રોડક્ટ ઇન્વેસ્ટરને આપીએ છીએ અને એને કારણે ઇન્વેસ્ટરની વેલ્થ પ્રોટેક્ટ બી થાય છે અને ગ્રો બી થાય છે. અમારો એપ્રોચ આઈ થિંક બહુ ક્વોલિટેટિવ આસ્પેક્ટ તરફ રહ્યો છે. અમે લોકો બહુ જનરલી ટ્રેડિંગ તરફ નથી ધ્યાન આપતા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, 45 મિનિટ સુધી ચાલેલો એક આખો પીરિયડ દાસ દેવેનભાઈનો ખરેખર બહુ શૈક્ષણિક અભિગમથી તેમણે આખી વાત કરી હતી એ સમાપ્ત થાય છે. દેવેનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપ પણ અમારી સાથે જોડાય, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું ત્યાં સુધી આપણા દોસ્ત નિખિલ મદ્રાસી અને મારા સાથી મિત્રો ડિમ્પલ બંગડીવાલા, નિખિલ વાસીવાળાને રજા આપશો. નમસ્કાર.